આગળ વાત કરીએ રાજકોટ પીપળિયા ડમી સ્કૂલ મુદ્દે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા આપતા એ કહ્યું કે પ્રાથમિક કક્ષામાં ભણતા 24 બાળકોને અન્ય સ્કૂલમાં એડમિશન આપીશું. આ પ્રકરણમાં બાળકોનો અભ્યાસ બગડે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ સાથે જ બાલવાટિકામાં નિયત કરતા નાની ઉંમરના અભ્યાસ કરતા 11 બાળકોને આઈસીડીએસમાં સામેલ કરવા રજૂઆત કરવામાં આવશે. તો મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે તે સમાચાર એ છે કે રાજકોટ પીપળિયા ડમી સ્કૂલ મુદ્દે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કર્યું છે. જે ડમી સ્કૂલ હતી તેને લઈને કહ્યું છે કે જે તેની અંદર 24 બાળકો ભણતા હતા તેઓને અન્ય સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે. ગૌરી ઇંગ્લિશ સ્કૂલ નામે જે શાળાની અંદર બાળકો ભણતા હતા એ બાળકોના અમે ટ્રેકિંગ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઉપરથી બાળકોને ટ્રેક કરી લીધા છે. એમાંના 24 બાળકો જે છે એ પ્રાથમિક કક્ષાના ધોરણોમાં ભણતા બાળકો છે, જેને આજે અમે પીપળવા ગામની સ્કૂલમાં અને નજીકના બીજા એક ગામની સ્કૂલમાં એમના પ્રોપર ગામની સ્કૂલની અંદર એડમિશન અપાવવાના છીએ. 24 સિવાય બાકીના જે 11 બાળકો હતા એ બાલવાટિકાની અંદર જે 5-6 વર્ષના બાળકોનું એનરોલમેન્ટ થવું જોઈએ એના કરતાં પણ નાની વયના હતા, જેથી તેનું એનરોલમેન્ટ અમે આઈસીડીએસની અંદર કરવા માટે પ્રોગ્રામ ઓફિસરને લખાણ લખવાના છીએ. તો આ જે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકી આપણી સાથે જોડાઈ ગયા છે. લકી, જે પીપળિયાની ડમી સ્કૂલ હતી તેને લઈને શિક્ષણ વિભાગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જોકે હવે તમામને સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવશે, વિગતો શું? આપને જણાવી દઉં કે સૌથી મોટા ખુલાસા છે તે અહીં ધીરે ધીરે થઈ રહ્યા છે. કારણ કે જે નકલી શાળા હતી તે ઝડપાઈ હતી. મારિયા જે કહી શકાય કે કુવાડવા નજીકના પીપળિયા ગામે આ જે સમગ્ર જે ડમી સ્કૂલ છે તે ઊભી હતી અને જેમાં 8 શાળાઓ સાથે તેની સાંઠગાંઠ છે તે ખુલી છે. રામકૃષ્ણ વિદ્યાલય, ઓલમાઇટી સ્કૂલ, ગ્રે સ્કૂલ સહિતની જે શાળાઓ છે તેની સાંઠગાંઠ ખુલી હતી અને ગૌરી સ્કૂલમાં જે અભ્યાસ જે તેની એડમિશન જે બોલાવવામાં આવતા હતા ને સ્કૂલમાં જે ગૌરી સ્કૂલમાં જે અભ્યાસ કરાવતા હતા જે સત્તરવાળી તેમાં જે અભ્યાસ કરાવતા હતા હવે શિક્ષણ વિભાગ ક્યાંક ને ક્યાંક ફફડે જાગ્યું છે અને જે વિદ્યાર્થીઓના એડમિશન ત્યાં હતા તેને અન્ય સરકારી શાળાઓમાં મોકલવામાં આવશે. જી આભાર લખી માહિતી આપવા માટે.